સાંતલપુર ડીકે પટેલ કંપની દ્વારા નેશનલ હાઈવે રોડ બનાવવાનું કામ યથાવત રહેવા પામ્યું છે। રોઝું ગામથી વરાહી ગામ સુધીનો નવીન રોડ બની રહ્યો છે, પરંતુ રોડ પર રહેલા ડામર મશીન દ્વારા તોડવામાં આવી રહ્યો છે અને તોડેલો ડામર રોડના ડમ્ફર ભરીને હાઈવેની હોટલ પર 3500 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે અને તે પણ કોન્ટ્રાક્ટર દ્વારા વેચવામાં આવી રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। હોટલના માલિકો દ્વારા ડામરનો વેસ્ટ ભૂકો કાળા બજારના ભાવે ખરીદી રહ્યા છે। એક ડમ્ફરની કિંમત 3500 રૂપિયા છે, જે ડીકે કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા વસૂલવામાં આવી રહ્યા છે। રોડમાંથી નીકળેલો વેસ્ટ ડામર કાળાબજારી કોન્ટ્રાક્ટર દ્વારા જ કરવામાં આવી રહી છે, ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે સરકાર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ 3500 રૂપિયામાં ડમ્ફર વેસ્ટ જે ડામર છે તેનું વેચાણ થઈ રહ્યું છે કે શું, તે તો તપાસ બાદ જ સત્ય બહાર આવે। પરંતુ હાલમાં તો આ ડમ્ફરો હોટલના માલિકો એક ડમ્ફર 3500 રૂપિયામાં ખરીદી રહ્યા છે, જેમાંથી ડામર મશીન દ્વારા જે બહાર કાઢવામાં આવ્યો હતો તે હોટલના આંગણા આગળ ઠલવવામાં આવી રહ્યા છે। હોટલ માલિકો વેચાણ પેટે લઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટર ડીકે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા એક ડમ્ફર 3500 રૂપિયામાં હોટલ માલિકોમાં ને વેચવામાં આવતું હોવાનું દેખાઈ રહ્યું છે અને લોકો પણ કહી રહ્યા છે કે આ ડમ્ફર જે વેસ્ટ નીકળ્યો છે તે ખરીદી હોટલ માલિકો કરી રહ્યા છે અને ત્યાં ઠાલવવામાં આવી રહ્યું છે, જે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો।